गुड आफ्टरनून विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में? हूँ तमारी टीचर किरणबेन फ्रॉम नालंदा एजुकेशन धोरण एक। आज आप कलरव विषय में सवाल जवाब पाका करीश। तो विद्यार्थी मित्रों, आज आप थोड़ा घना जे सवाल जवाब लखवाना छे ते नोट नंबर एक, एक नंबर नी नोट में तमारे लखवाना रहेशे। तो विद्यार्थी मित्रों, तमे नोट में हूँ जे लखाऊ ते लखो। चलो प्रश्न एक, मने ओळखी मारू नाम लखो। मने ओळखी मारू नाम लखो। तो एमां आपणे सौथी पहला लखीशुं के एक नंबर आपीने हूँ गायो चरावु छूँ। हूँ शू करूँ छूँ? तो गायो चरावु छूँ। हवे तो गाय कोण चरावे बोलो? तो विद्यार्थी मित्रों, गाय कोण चरावे? तो गाय गोवाड़ियों चरावे। गोवाड़ियों चरावे तो जवाब में आप लखीशूँ गोवाड़। शू लखीशूँ? गोवाड़। बराबर। चलो आगळ बीजो नंबर आपीने लखवानू छे हूँ आकाश में विमान उड़ावू छूँ। हूँ आकाश में शू उड़ावू छूँ? तो विमान। हवे आकाश में विमान कोण उड़ावे? तो पायलट। कोण उड़ावे? पायलट। तो अहीं आपणे जवाब में पायलट लखवाना छे। पछी आपणे नंबर आपीशू त्रण। त्रण नंबर में लखो हूँ बीमा ने तपासी दवा आपू छूँ। हूँ बीमार ने तपासी ने दवा आपू छूँ। तो तमने ताव उधरस खांसी एवं बधु होय तो तमे कोनी पासे जाओ? डॉक्टर पासे जाओ ने। तो आपणे जवाब में शू लखीशू? डॉक्टर। चलो आगळ त्रण नंबर, अरे चार नंबर, चार नंबर पर आपणे तमारी नोट में तमारे लखवानू छे हूँ बाळकोने भणावू छूँ। हूँ बाळकने शू करूँ छूँ? भणावू छूँ। तो आपणने सरस मजानी समजण कोण आपे? शिक्षक। शिक्षक आपे ने। तो जवाबमां शू लखवानू? शिक्षक। चलो हवे आपणे पांच नंबर आपवानो छे। पांच नंबर तमारी नोटमां आपो ने लखो हूँ माटला घड़ू छूँ। हूँ शू करूँ? तो हूँ माटला घड़ू छूँ। हवे माटलू कोण बनावे बोलो? तो विद्यार्थी मित्रों, तमने खबर छे बधाने के माटलू कोण बनावे? मैं तमने भणावेलू छे। तो बोलो माटलू कोण बनावे? तो कुंभार। आपणे कुंभार पासे जईए तेनी पासे बहु बधा माटला होय के नहीं? माटलू, पछी कूंडो ने नाना नाना माटीना सामानो कोनी पासे होय? माटी वडे सामान कोण बनावे? तो कुंभार। ने कुंभार माटलू बनावे। माटलू केमाथी बने? तो माटीमाथी। बराबर। चालो हवे चार छ नंबर, छ नंबर ऊपर आपणे हूँ चप्पल सीवी दऊ छूँ। हवे आपणा चप्पल तूटी गया होय ने मम्मी के तो चप्पल कोण आपणने सीवी आपे? આપણે સીવડાવવા લઈ જઈએ તો કોની પાસે જઈએ? મોચી પાસે જઈએ ને? આપણે કહીએ મમ્મી મોચીવાળો જો બેઠો છે, ચાલો એને આપણે ચપ્પલ આપીએ. તો આપણે ચપ્પલ કોની પાસે સીવડાવીએ છે? મોચી. આગળ સાત નંબર આપીને લખો હું ખુરશી ટેબલ બનાવું છું. હવે બોલો ખુરશી ટેબલ કોણ બનાવે? આપણા ઘરે લાકડાની ચીજવસ્તુઓ કોણ બનાવે? બારી, બાણા, ટેબલ, ખુરશી એવું કોણ બનાવે? તો સુથાર. કોણ? સુથાર. કોણ બનાવે? તો સુથાર. બરાબર. તો હવે એના આગળનો આપણે પ્રશ્ન આઠ, હું સરસ મજાના વાળ કાપી આપું છું.
હું સરસ મજાના વાળ કાપી આપું છું. વાળ કોણ કાપે? ચાલો, તમારા વાળ મોટા થયા હોય તમે કોની પાસે જાઓ? વાળ કપાવવા કોની પાસે જાઓ? તો વાળંદ પાસે. કોની પાસે? વાળંદની પાસે જાઓ ને. એના પછી આપણે બીજો પેજ, નીચેના પ્રશ્નોના જવાબ આપો. આ પણ આપણને જવાબ જ આપવાનો છે. ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? તો ઠંડી પડે ત્યારે ગરમ કપડાં, સ્વેટર, ટોપી, મોજા, એ બધું શું છે? ગરમ કપડાં આવે એને શું કહેવાય? ગરમ કપડાં. અને બીજો સવાલ, તાપણું કઈ ઋતુમાં કરવું પડે? તાપણું કઈ ઋતુમાં કરવું પડે? તો કઈની જગ્યાએ આપણે શું લખવાનું છે? જવાબ. શું લખવાનું છે? જવાબ. તો તાપણું શિયાળામાં, શિયાળાની ઋતુમાં કરવું પડે. તાપણું એટલે આપણા ઘરે સગડી હોય ને, સગડી, એમાંથી આગ નીકળે તો એવું તાપણું. તાપણામાં કેટલીક વસ્તુઓ જેમ કે લાકડા, છાણ બધું નાખીને તાપણું કરવામાં આવે છે. જ્યારે શિયાળો ખૂબ પડે ત્યારે તાપણા પાસે બેસીને આપણે ગરમી લઈએ છીએ. આગળ, પપ્પાના બહેનને શું કહેવાય? હવે પપ્પાના બહેન, તો પપ્પાની બહેન હોય, જેમ કે તમારી પણ નાની બહેન હોય તેવી રીતે પપ્પાની જે બહેન હોય એને આપણે શું કહીએ? તો ફોઈ. શું કહીએ? ફોઈ. પપ્પાની, પપ્પાની બહેનને શુંની જગ્યાએ આપણે શું લખવાનું છે? જવાબ. તો પપ્પાની બહેનને ફોઈ કહેવાય, એવી રીતે જવાબ આખો લખી શકાય. બરાબર વિદ્યાર્થી મિત્રો? આગળ, મમ્મીના ભાઈને શું કહેવાય? હવે મમ્મીનો ભાઈ હોય તેને આપણે શું કહીએ? તો શુંની જગ્યાએ આપણે જવાબ લખવાનો છે. તો મમ્મીના ભાઈને શું કહેવાય? તો મમ્મીના ભાઈને મામા. શું કહીએ? મામા. મમ્મીના ભાઈને શું કહેવાય? તો મામા. આગળ, બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જઈએ? આપણે જ્યારે બીમાર પડી જઈએ, ખૂબ તાવ આવે, તો કોની, કોની શબ્દ છે એ આપણો સવાલમાં આવે, તો તેની જગ્યાએ આપણે શું લખવાનું છે? જવાબ. એમ તો આપણે શબ્દમાં, આપણે શબ્દોમાં લખીએ છીએ કે ડૉક્ટર, ડૉક્ટર પાસે જઈએ, બરાબર. પણ આખી રીતે આપણે જવાબ લખવો હોય તો બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની જગ્યાએ આપણે શું લખવાનું છે? ડૉક્ટર, ડૉક્ટર પાસે જઈએ છીએ, બરાબર. ને પ્રશ્નચિહ્નો આવો આપણે કાઢી નાખવાનો. જ્યારે આપણે જવાબ લખીએ ત્યારે પ્રશ્નાર્થનો ઉપયોગ થતો નથી. આગળ, પ્રશ્ન એક, મને ઓળખી મારું નામ લખો. અહીંયા આપણે ઓળખવાનું છે ને નામ લખવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે ભણી ગયા, હવે તમને જવાબ આવડવો જોઈએ. હું ગાયો ચરાવું છું, તો જવાબ શું આવે? ગોવાળ. હું આકાશમાં વિમાન ઉડાવું છું, તો પાયલોટ. હું બીમારને તપાસી દવા આપું છું, તો ડૉક્ટર. હું બાળકોને ભણાવું છું, તો કોણ આવશે? શિક્ષક. હું માટલા ઘડું છું, હવે કોણ આવશે? માટલું કોણ બનાવે? તો કુંભાર. હું ચપ્પલ સીવી દઉં છું, ચપ્પલ કોણ સીવે? તો મોચી. હું ખુરશી ટેબલ બનાવું છું, તો કોણ આવશે? સુથાર.
હું સરસ મજાના વાળ કાપી આપું છું, તો કોણ આવે? વાળન. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે નીચે જે આ પ્રશ્નો આપણે પૂછેલા છે એના પરથી આપણે એમને જવાબ આપવાનો છે. તો ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? તો ગરમ કપડાં પહેરવા જોઈએ. તાપણું કઈ ઋતુમાં કરવું પડે? હવે ઠંડી ખૂબ લાગે ત્યારે આપણે તાપણું કરીએ ને, તો તાપણું કઈ ઋતુમાં કરીએ? ઠંડી કઈ ઋતુમાં લાગે? તો શિયાળામાં. તો જવાબમાં આપણે શું લખીશું? શિયાળો. શું લખીશું? શિયાળો. પછી આગળ ત્રીજો નંબર, ત્રણ નંબર પર પપ્પાના બહેનને શું કહેવાય? હવે પપ્પાના બહેન હોય તેને આપણે શું કહીએ? તો પપ્પાની જે બહેન હોય તેને આપણે ફોઈ કહીએ. તો જવાબમાં શું લખીશું? ફોઈ. શું લખીશું? ફોય. આવી રીતે આપણે જવાબમાં ફોઈ લખીશું. મમ્મીના ભાઈને શું કહેવાય? હવે મમ્મીના જે ભાઈ હોય તેને આપણે શું કહીએ? બધાને ખબર છે મમ્મીના ભાઈને મામા કહેવાય. મમ્મીના ભાઈને મામા કહેવાય. ચાલો બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જઈએ? બીમાર પડીએ ત્યારે દવા લેવા ડૉક્ટર પાસે જઈએ. બરાબર ને? ડૉક્ટર આપણને સારી દવા આપે અને આપણે તરત સાજા થઈ જઈએ અને તરોતાજા બનીને પાછું આપણે આપણું કાર્ય કરવા લાગીએ, તો કોની પાસે જઈએ? ડૉક્ટર. આવડી ગયું? પહેલાં ગોવાળ, પાયલોટ, ડૉક્ટર, શિક્ષક, કુંભાર, મોચી, સુથાર, વાળંદ, આ બધા આપણે સામાજિક માણસો છે જે આપણને રોજ ઉપયોગમાં આવે છે. પછી આગળ ઠંડી પડે ત્યારે ગરમ કપડાં, તાપણું કરીએ ત્યારે શિયાળામાં પપ્પાના બહેનને શું કહીએ? ફોય. મમ્મીના ભાઈને તો મામા. બીમાર પડીએ ત્યારે કેવા દવા કોની પાસે રહીએ? બીમાર પડે ત્યારે ડૉક્ટર પાસે દવા લેવા જઈએ. વિદ્યાર્થી મિત્રો, આ તમને આવડી ગયું? સમજ પડી આમાં? ચાલો બધા લખજો.